શ્રી સુંદરકાંડ સર્ગ 32 અને 33. રામકથા સાંભળીને સીતાજીને આશ્ચર્ય થયું. તેમણે પોતાના મુખ ઉપરથી વાળને દૂર કરીને વૃક્ષ ઉપર જોયું. તેઓ વૃક્ષની ડાળે નજર ફેરવવા લાગ્યા. તેવામાં તેમણે પવનપુત્ર હનુમાનજીને જોવામાં આવ્યા. વૃક્ષની ઘટામાં છુપાઈને બેઠેલા હનુમાનજીને જોઈને સીતાને વિસ્મય થયો, પછી ભય થયો અને કંપી ઉઠ્યા. આ કોણ હશે એમ વિચારીને તે ધારી ધારીને હનુમાનજી સામે જોવા લાગ્યા. સુવર્ણ જેવા નેત્રોવાળા અને શાંત વસ્ત્રોવાળા વાનર બહુ શોભાવાળો હતો. તે વૃક્ષની ઘટામાં છુપાઈને બેઠો હતો. તેમણે વિચાર્યું કે આવા ભયંકર રૂપનો વાનર ક્યાંથી આવ્યો હશે. તેઓ હે રામ કહીને મંદ મંદ રુદન કરવા લાગ્યા. તેવામાં હનુમાનજી નીચે ઉતરીને તેમની સામે આવીને ઊભા રહ્યા. સીતાજીને થયું કે આ શું, હું કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહી ને? સીતા હનુમાનજીની સામે જોઈ રહ્યા. રાક્ષસીઓના ભયથી આમ તેમ જોતા જાય અને ભયભીત થતા જાય. હનુમાનજીની દાઢી પર ઇન્દ્રનું વજ્ર લાગ્યું હતું, તેથી દાઢી જરા વાંકી થઈ ગઈ હતી. આવા વિચિત્ર વેશવાળા વાનરને જોઈને તેમને ઘણું દુઃખ થયું. તેમણે વિચાર્યું કે આ સ્વપ્ન હોય તો ઘણું ખરાબ ગણાય. શાસ્ત્રોમાં વાનરના મુખનું દર્શન ઘણું ખરાબ દર્શાવ્યું છે અને આજે આ વાનરના દર્શન થયા. મારા પતિ રામ, તેમના ભાઈ લક્ષ્મણ જ્યાં હોય ત્યાં કુશળ રહે તેવી હું પ્રાર્થના કરું છું. અને હું પણ કેવી ભૂલકણી છું, મને નિંદ્રા તો આવતી જ નથી. આથી આ સપનું નહીં પણ સત્ય વાત છે. મારા મનમાં દિવસ અને રાત રામ રામનું ચિંતન કર્યા કરું છું અને જીભેથી તેમના નામની માળા જ જપું છું. તેથી મને તેમની કથા સાંભળી તેવા ભણકારા થયા અને તેવા દ્રશ્યો નજર સામે ઊભા થયા છે. હું રાત દિવસ રામમય બની ગઈ છું, તેથી મને તેમની કથા સંભળાય છે અને તેમના દર્શન થાય છે. તે સર્વ મારા રામને માની લીધેલ કલ્પનાની દ્રષ્ટિ પણ હોય, પણ અત્યારે હું મારી સામે આ વાનરને સ્પષ્ટ જોઉં છું. આથી મારા મનની કલ્પનામાં હું ભમતી નથી. હે ઈષ્ટદેવ, આ વાનરે કહેલી સર્વ વાત સત્ય બનો. હનુમાનજીએ જોયું કે સીતાજીનો ભય ઓછો થયો છે. આથી ધીમા પગલે સીતાજીની નજીક આવીને વંદન કર્યા અને બોલ્યા, હે માતે, તું કોણ છે? વૃક્ષના સહારે ઊભી રહીને શા માટે તું રડી રહી છે? શું દેવ ગંધર્વ કે કોઈ અસુર જાતિની કન્યા છે? શું તું ક્યાંથી ભૂલી પડીને આવેલી છે? હું અનુમાન કરું છું કે તું કોઈ રાજાની પટરાણી હશે. જો તું જનસ્થાનથી કપટ કરીને રાવણે હરણ કરીને અહીં લાવેલ સીતા હોય તો તેમ કહે. તું મને સાચે સાચું જણાવ. તારા હાલ જોતા મને લાગે છે કે તું શ્રી રામની પત્ની સીતા જ હોવી જોઈએ. આથી સીતાજીને આનંદ થયો. વળી વાનરના મુખથી રામનું નામ સાંભળ્યું. આથી તેમણે હનુમાનજીને કહ્યું, હે વાનર, તારું અનુમાન એકદમ સાચું છે. શત્રુઓને તપાવનાર હું મહારાજા દશરથની પુત્રવધૂ છું. મહારાજ જનકની પુત્રી છું અને મારું નામ સીતા છે. અમે દંડકારણ્યમાં રહેતા હતા, ત્યાંથી રાવણે મારું હરણ કર્યું છે. હવે 2 માસ મને જીવતી રાખવા જણાવ્યું છે. જો એટલા સમયમાં મારા સ્વામી મારો છુટકારો નહીં કરાવે તો સમય પૂરો થયે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ.